રાજ્ય સંપાના સાંસદ શ્રી દિનેશ પાયાના વાડિયાએ હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત આપણા ઘર ધંધા અને વ્યવસાય રોજગાર પર તિરંગો લગાવવા અપીલ કરી. આઝાદીના 75 વર્ષની ઉજવણીના અવસરે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ હેઠળ આખા વર્ષ દરમિયાન ઉજવણીને નાગરિકોમાં દેશભક્તિ જગાડવા માટે સમગ્ર રાષ્ટ્રમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ત્યારે આગામી 15 ઓગસ્ટ દેશને આઝાદી મળ્યાને 75 વર્ષ પૂર્ણ થયા છે એની ઉજવણીના ભાગરૂપે આપણે આપણા દેશની આન બાન શાન આપણા તિરંગાને દરેક ઘર પર લગાવવા એક કાર્યક્રમ આપ્યો છે. હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત આગામી તારીખ 13, 14 અને 15 ઓગસ્ટ 2022ના રોજ પોતાના ઘર ધંધા વ્યવસાય સ્થળ ઉપર તિરંગો લગાવીને આઝાદી કા અમૃત મહોત્સવના કાર્યક્રમમાં સહભાગી બનવા રાજ્યસભાના સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડીએ તમામ નાગરિકોને અપીલ કરી છે. તેમણે કહ્યું કે આપણા દેશના આન બાન શાન એવા રાષ્ટ્રધ્વજ તિરંગાને આપણા ઘર પર લગાવી રાષ્ટ્રને ગૌરવ અપાવીએ. બ્યુરો રિપોર્ટ, બળદેવ રાવ, મિરાજંગ ન્યૂઝ, બનાસકાંઠા. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા આઝાદી મળ્યાનું આ 75 વર્ષ ચાલી રહ્યું છે ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ આખા વર્ષ દરમિયાન ઉજવીને વિવિધ કાર્યક્રમો દ્વારા સમગ્ર રાષ્ટ્રમાં તમામ નાગરિકોમાં દેશભક્તિ જગાડવા માટેનું વિવિધ કાર્યક્રમો દ્વારા કાર્ય થયું છે. ત્યારે આ 15 ઓગસ્ટે આઝાદી મળ્યાને 75 વર્ષ પૂર્ણ થાય છે એની ઉજવણી રૂપે આપણે આપણા દેશની આન બાન અને શાન આપણા તિરંગા ધ્વજને એક કાર્યક્રમ આપ્યો છે. ધ્વજનો એ હર ઘર તિરંગા એ કાર્યક્રમ નિમિત્તે તારીખ 13, 14 અને 15 ઓગસ્ટના આ 3 દિવસ સુધી આપણે તમામ નાગરિકોને વિનંતી કરું છું કે પોતાના ઘર ઉપર પોતાના ધંધા વ્યવસાયના સ્થાન ઉપર તિરંગો લગાવી અને આઝાદી કા અમૃત મહોત્સવના કાર્યક્રમમાં આપણે બધા સમર્થન આપીએ અને આ દેશ માટે આન બાન શાન આપણા તિરંગાને ગૌરવ આપીએ એવી આપ બધાને વિનંતી કરું છું. અસ્તુ.